સાધન શિક્ષણ તો સાધન શિક્ષણમાં આપણે ગણિત વિષયમાં ટોપલીની રમત શીખવાના છે તમને મને એમ થાય કે આ ટોપલીની રમત એટલે શું તો જુઓ અહીંયા તમને સરસ મજા તમને મજા મળે ને એનું સાધન બતાવું જુઓ આ ટોપલી દેખાય છે તમને દેખાય છે એની અંદર જુઓ આ ગુલાબી રંગની ચીક્કીઓ છે ને હા એની અંદર ટીચરે અંક લખેલા છે ને એમાં આઠ છે પછી આમાં એક છે ત્યાર પછી નવ છે આમાં ત્યાર પછી આમાં ચાર છે ને આપણે આ ચીઠીઓ બનાવી છે ને એમાં અંકો લખેલા છે શું લખેલું છે અંકો ત્યાર પછી જુઓ આ ડીસાના છોડાની જગ્યાએ કોળી મોતી પછી બટન મણકા આવી કોઈ પણ વસ્તુ લઈ શકો નાના નાના પથ્થર હોય ને એ પણ તમે લઈ શકો તો હવે આપણે શું કરવાના છે ખબર આપણે છે ને ટોપલીમાંથી એક ચીઠી ઉપાડીશું કોઈ પણ એક હા જુઓ હવે આમાં કયો અંક છે કયો અંક છે ભાઈ ચાર કયો અંક છે ચાર હા તે ચારની ચીઠી છે ને આપણે અહીંયા આસન પર મૂકી દેવાની પછી શું કરવાનું ખબર અહીં આ ચાર છે ને તો આપણે આમાંથી પિસ્તાના છોડા ગણીને લેવાના છે કેટલા લેશું હું ચાર લેશું ચાલો ગણો બધા મારી સાથે તમારે બધાએ બોલવાનું છે હા મારી સાથે ગણવાનું છે ગણો એક બે ત્રણ ચાર છે ને ચાર તો હવે આપણે આ ચાર પિસ્તાના છોડા લીધા છે ને એને શું કરીશું આ ચારનો અંક છે ને એની ચીઠી પાસે આ રીતે ઢગલીમાં મૂકીશું બરાબર જુઓ આ રીતે મૂકીશું આપણે ચાલો હવે ફરી એક ચીઠ્ઠી લેશું આપણે ફરી એક ચીઠ્ઠી લેશું ભાઈ કયો અંક છે કયો અંક છે આ બોલો બધા સાતડે સાત તો એને પણ આપણે અહીં મૂકી દેશું હું છું ચીઠ્ઠી આમ મૂકું એટલે છોકરાઓને દેખાય સાતડે સાત આપણે છે ને સાતડે સાત તો બોલીએ પણ સાત એવું પણ બોલવાનું બરાબર સાત છે ને તો આપણે સાત છોડા ગણીને લેશું ચલો ગણો મારી સાથે એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલી વસ્તુ લીધી આપણે સાત તો એને છે ને સાતના અંકની પાસે આ રીતે ઢગલી કરીને મૂકીશું બરાબર ચાલો ફરી એક ચીઠ્ઠી લેશું ચાલો કયો અંક છે બોલો જોઈએ બધા બે બગડે બેનો અંક છે કયો અંક છે બેનો તો એને પણ આપણે અહીં મૂકીશું ચાલો હવે તમે મને કહેજો હવે શું કરવાનું છે આપણે આ બેનો અંક અહીંયા મૂક્યો ને તો હવે શું કરવાનું છે પિસ્તાના છોડા લેવાના ને ગણીને હા ચાલો ગણો એક બે એને આપણે બેના કાળની નીચે ઢગલીમાં મૂકીશું ચાલો ફરી બીજો અંક ટીચરે લીધો છે બીજી ચીઠ્ઠી લીધી છે કયો અંક છે એમાં આઠ કયો અંક આઠ ચાલો ગણજો આ બધા મારી સાથે એકદમ સરસ રીતે ગણવાનું છે અને હું ગણું ને પછી તમે ગણો એવું નહીં મારી સાથે ગણવાનું છે બરાબર હરિતાબેન મારી સાથે ગણવાનું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આ આઠ પિસ્તાના છોડાને આપણે આઠના કાળ નીચે ઢગલીમાં આમ ઢગલી કરીને મૂકીશું ચાલો હવે ફરી એક ચીઠ્ઠી લેશું ભાઈ કેટલા છે દસ
કેટલા છે 10 ચાલો હું એને અહીં મૂકું છું બરાબર ચાલો હવે કેટલા પિસ્તાના છોડા લેવાના છે 10 ગણો બધા મારી સાથે 1 2 3 4 5 6 7 8 9 અને 10 ચાલો એને પણ આપણે 10ની ચિઠ્ઠીની નીચે ઢગલીમાં મૂકીશું સરસ ચાલો ફરી ચિઠ્ઠી લઈએ 10 સુધીના અંકની ચિઠ્ઠી લીધેલી હતી ને એ બધી ચિઠ્ઠીને આપણે શું કર્યું વારાફરતી ચિઠ્ઠી ટોપલીમાંથી લીધી ચિઠ્ઠીને ખોલીને આપણે જોયું કે ભાઈ અંદર કયો અંક લખ્યો છે અને અંક મુજબ આપણે વસ્તુ ગણીને એની ઢગલી કરતા શીખ્યા જુઓ તમે ઘરે છે ને આવી રીતે મમ્મી પાસે પપ્પા પાસે દાદા દાદી તમારા મોટા ભાઈ બહેન હોય તો એની પાસે આવી રીતે સરસ મજાની તમારે ચિઠ્ઠીઓ બનાવડાવવાની 1 થી 10 અંકની બરાબર ત્યાર પછી તમારે તમે કોઈ પણ વસ્તુ લઈ શકો પિસ્તાના છોડા કોડી આભલા પછી પથ્થર બટન ચીચુકાના ચીચુકાના બિયા આવે ને પછી ચીકુના બિયા આવે એ પણ લઈ શકાય તો કોઈ પણ વસ્તુ તમે લઈ શકો જે ઘરમાં વેસ્ટ હોય અને તેમાંથી આવા સરસ મજાનું સાધન બનાવવાનું અને ઘરે તમારે શીખવાનું